ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ એક ને વિષય છે અંગ્રેજી. આજે આપણે અંગ્રેજીમાં શું શીખવાનું છે કે મૂળાક્ષરો કેપિટલ અને સ્મોલ, આપણે પહેલી એબીસીડી જે હોય છે તેના જે આ લેટર હોય છે તેને શું કહેવાય કે કેપિટલ, અને નીચે બીજી એબીસીડી આપેલી છે તેના મૂળાક્ષરોને આપણે શું કહીશું કે સ્મોલ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે પહેલી એબીસીડી આપેલી છે જે અગાઉ જોયેલી છે તે આજે આપણે ફરીથી એક વખત જોઈએ. આપણે અહીંયા જે ફોર લાઇનની બુક હોય છે તેવી જ આપણે અહીંયા લાઇન આપેલી છે. હવે તેમાં કેવી રીતે લખવું તે જોઈએ. આપણે સૌ પ્રથમ જોશું કેપિટલ, એટલે કે જે પહેલી એબીસીડી છે તેને આપણે બધા લેટર કયા હોય છે કેપિટલ. તો હવે એ લેટરને કેવી રીતના લખવાના તે જોઈએ. આપણે છે ત્રણ લાઇન અહીંયા નાની આપેલી હશે, એમાંથી જી પહેલી અને બીજી લાઇન હશે તેમાં આપણે મૂળાક્ષરો લખવાના થશે. જે પહેલી એબીસીડીના મૂળાક્ષરો હોય તે હંમેશા ઉપરની બે લીટીમાં લખવાના રહેશે. તો સૌ પ્રથમ શું આવશે આપણો એ. તો એ છે તે ઉપરની જે બે લીટી હોય છે તેમાં લખી, અને જે નીચે હોય તે ખાલી રહેવા દેવાની રહેશે. એ છે તો અહીંયા શું કરશું, નીચે જે મોટી લાઇન આપેલી હશે તેમાં ગુજરાતીમાં લખવાનું એ. એ પછી શું આવે બી. એને પણ આપણે પહેલી બે લાઇનમાં લખીશું અને તેની નીચે લખીશું બી. હવે આવશે સી. પછી ડી. ડી આપણે જેવા ઉપર એબીસીડી આપેલી છે તે જોઈને જ અને નીચે લખવાની છે. જો આપણે પહેલાં કીધું છે કે પહેલી એબીસીડી જોઈને લખો, જે આપણે ઉપર આપેલી છે તે જ આપણે નીચે લખવાની છે. ડી પછી આવશે ઈ. ઈ પછી આવશે એફ. F G H I I I પછી J J પછી K J L M N O P Q R S
પછી એસ ટી યુ વી W X Y Z આ હતી આપણી પહેલી એબીસીડી એટલે કે કેપિટલ મૂળા અક્ષરો. આપણે જે ઉપર આપેલી હતી તે જોઈ અને નીચે લખવાની કીધી હતી. તો આપણે પહેલાં એબીસીડી ઉપરની જોઈ તેની તેના જેવી જ તેની નીચે આપણે પહેલી એબીસીડી લખી. હવે આવશે આપણી બીજી એબીસીડી. તેને કયા મૂળાક્ષરો કહીશું? તો કે તેને કહેવાય સ્મોલ. સ્મોલ એટલે કે નાના નાતા પહેલી એબીસીડીના હતા તે કેપિટલ. હવે જો આપણા સ્મોલ જે સૌથી નાના સ્મોલ વચ્ચેનો અક્ષર હશે એ સીઈ એવા બધા જે હશે તે વચ્ચેની ત્રણ લાઇન હશે તેમાં વચ્ચેની જે લાઇન હોય તેમાં લખવાનું. જે મોટો હશે ઉપરના ભાગમાં આવતો હશે તેને ઉપરની બે લીટીમાં લખવાનું. જેના પાંખે નીચે આવતા હશે તે આપણે નીચેની લીટીમાં લખવાનું. આપણે આગળ જોતા જઈએ અને લખતા જઈએ. એ છે બીજી એબીસીડીનો જે સ્મોલ એ હોય છે તેને ત્રણ લીટી હોય છે તો તેની વચ્ચેની જે લીટી હોય છે તેમાં લખવાનો રહેશે એ. હવે બી છે તો બી છે બીનો જે ઉપરનો લીટો આવશે તે બે ઉપરની લીટીમાં લખવાનો. સી છે તે સ્મોલ ડી છે પછી ઈ F G G છે જીનું જે પાંખિયું આવશે તે ક્યાં આવશે? જે નીચેની ત્રીજી લીટી આપણી છે તેમાં. H I હવે જે J છે તે ક્યાં આવશે? તો કે નીચેની લીટીમાં આવશે J K L M N O P છે તે નીચેની લીટીમાં આવશે P અને Q પણ. P અને Q બે સામસામ જોઈન હોય છે. જે આ બાજુ જોઈ છે P અને આ બાજુ જેનું મોટું છે તે Q R S T સોરી એસ નીચે લખવાનું છે
એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આ હતી આપણી બીજી એપિસોડ, જેટલે કે સ્મોલ લેટર. તો આપણે સૌ પ્રથમ પહેલી એબીસીડી કે કેપિટલ મૂળાક્ષરો જોયા, પછી બીજી એબીસીડી એટલે કે સ્મોલ લેટર જોયા.